દિયોદર. વ્યાજના બોજ તળે કુવાતાના આધેડે દવા ગટગટા આપી. દિયોદર તાલુકાના કુવાતા ગામના આધેડે વ્યાજના બોજ તળે ઝેરી દવા ગટગટાવી જતા દિયોદર અને તરાદ રેફરલમાં સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે. ખેતરમાં ભાગ્યા તરીકે રહીને ખેત મજૂરી કરતા આધેડે રૂપિયા 40,000 ઉપાડ પેટે લીધા હતા, જેનું 30% વ્યાજ ગણીને ઉઘરાણી માટે ધમકી આપતા હોવાનું પીડિત પ્રહલાદભાઈ પ્રાગાભાઈના પુત્ર મુકેશ લુહારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ ઘટના અંગે થરાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા દિયોદર પોલીસને જાણ કરી હોવાનું બહાર આવ્યું છે. મારા પપ્પા પ્રહલાદભાઈએ ભાગ રાખેલો હતો, ત્યાંથી 40,000 રૂપિયા ઉપાડ લીધેલો હતો. તે દરબારો હતા અને ત્રાસ આપતા હતા અને 30% વ્યાજ ગણી 1,30,000 બે મહિનામાં દેવાની ધમકી આપી અને તેથી મારા પપ્પાએ દવા ભીધી છે. ગઈકાલે 6:30 અરાઉન્ડ પેશન્ટ નામે પ્રહલાદભાઈ લુવાર ગામ કુવાતા, કે જેઓ ઝેરી દવા પીધે કહીને આવેલા, જેઓ પ્રાથમિક સારવાર દિયોદર સરકારી હોસ્પિટલ અને થરાદ સરકારી હોસ્પિટલમાં લીધેલી, દરમિયાન એમને તકલીફ લીધેલી તો અહીં શિફ્ટ કરેલા, તો સિરિયસ હાલતમાં આવેલા આવ્યા એવા એમને દવા ચાલુ કરી અને સીધા વેન્ટિલેટર ઉપર મૂકવા પડ્યા છે. અત્યારે કન્ડિશન કાલ કરતાં થોડી સ્ટેબલ છે, ક્રિટિકલ તો કહી શકાય. આગળની એમને કંઈક પ્રોબ્લેમ હતો જેના લીધે પીધી છે, જેના માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. તો હવે આગળની કાર્યવાહી દિયોદર પોલીસ સ્ટેશન તરફથી વધારે કરવામાં આવશે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.